आपका काम करते हैं। तू अब क्या शुरू कर सो? टाइपिंग शुरू करें? हूँ शुरू करूँ? चलो બધાના મગજમાં કેલ્ક્યુલેશન શરૂ થઈ ગયા હશે। પરસભાઈ તમે પણ માં ચોક્કસથી ભાગ લઈ શકો, તમે તો આંકડાના બે બે પર ગાઠ છે તો શેર માર્કેટ ને આને જો। ચાલો હું શરૂઆત કરું છું। ચાલો એક, ચાલો હવે તમારો વારો, ફટાફટ બોલવાનું, ના તમે બે બોલશો અથવા બે ને ત્રણ બોલો ફટાફટ। ત્રણ તારી તો સીધા 20 ના બોલાય, આ ધ્યાન જ નથી, જે જગ્યાએ ધ્યાન હોવું જોઈએ ત્યાં ધ્યાન હોવું જોઈએ, પણ આમ એકલા તરીકે મારું નામ જોઈએ છે એ મારા માટે 20 છે, મારું લક્ષ્ય છે। તમારું લક્ષ્ય કાઈ પણ હોઈ શકે એને આપણે 20 ગણી, અને આ ગેમ નો બેઝિક ફંડામેન્ટલ ખાલી એટલો છે, આપણે કંઈ પણ કરવું હોય નવું, કંઈક વિશેષ, કંઈક આત્મ, ત્યારે આપણે હંમેશા આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી વિચારીએ છીએ। ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર, ગેસ સ્ટેશન ઉપર પેટ્રોલ ટાંકી ફૂલ કરતા કરતા જો વિચારી શકતા હોય કે એક દિવસ મારી પાસે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી હશે, આપણને કોણ ના પાડે છે ભગવાન? આપણને કોઈ ના નથી પાડતું, વિચારવાની કોઈ ના નથી પાડતું, પણ આપણે રેફરન્સ કયો લઈએ છીએ? મારી પાસે નહીં છે, હોજી તળિયાનો માણસ છું, મને હજી 5 જણા પૂરા ઓળખતા નથી, મારા ઘરના 6 અમે ગુજરાતી લેલી લાલા હીરવા આયરાણી, શું છે હીરવા? તમારે જે વાત કરવાની છે, ઓકે, તમને જે સાહે લડી રે સોણ, સાહે લડી કોણે કેવી ગાલડાની વાતો, દુખ નથી રે જીરવાતો રે, સોણ સાહે લડી, સોણ સાહે લડી, નાનકડાનો નેડો ભૈયા મારે લાગ્યો ઘેડો, ભીતડી આપણા મોબાઈલ ની ફ્લેશ લાઈટ આપણે ચાલુ કરી દઈએ, ત્યારે બસ મજબૂર અહીં આપ સૌનું અભિવાદન સ્વીકારવા આવી રહ્યા છે। કેટલો બદલાવ લાવી શકે એક વિચાર, એ કેવી ક્રાંતિ લાવી શકે, અને એક વિચાર માત્ર એક વ્યક્તિને નહીં પણ સમગ્ર રાષ્ટ્રને વિશ્વ કક્ષાએ પુનઃ ઊંચું સ્થાન કેવી રીતે અપાવી શકે એ વાતનો તમને ને મને અનુભવ પણ છે, એ વાતનો આપણને સૌને ગૌરવ પણ છે। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સેવા યોજના
नौ वर्ष गुजरात ना पनौता पुत्र अने भारत ना यशस्वी वडा प्रधान माननीय श्री नरेंद्र भाई मोदी नी आगेवानी हेठळ राष्ट्र प्रेम नी विचारधारा हेठळ आज विकास कार्य थई रह्यो छे। एना एक भाग रूपे आपणे सौ आज अहींया भेगा थया छीए। आपणे जामनगर शहर जामनगर जिल्लो के देवभूमि द्वारका जिल्लानो कोई पण प्रश्न होय, कोई पण वर्गनो प्रश्न होय, गमे तेवो जटिल प्रश्न होय, बार लोकसभा परिवार सोशल मीडिया परिवार ना हमारा तमाम इंचार्ज श्रीओ ने सह इंचार्ज श्रीओ आप सब मंच पर पधारी ने बेंच नो स्वागत अभिवादन करशो। तमाम इंचार्ज श्रीओ ने सह इंचार्ज श्रीओ सब साथे मळी ने बेंच नो स्वागत अभिवादन करी रहा छे अने मनो हांगी थोड़ी ताळीओ मळशे तो बनशे। भारतीय जनता पार्टी जामनगर शहर प्रमुख माननीय श्री डॉक्टर विमलभाई मगतरा साहेब अने एमनो स्वागत अभिवादन करवा माटे आपणा बार लोकसभा परिवार भारतीय जनता पार्टी ना सोशियल मीडिया ना अमारा तमाम सह इंचार्ज श्रीओ आप सब साथे मळी अने डॉक्टर विमलभाई कटरा साहेब भारतीय जनता पार्टी जामनगर शहर प्रमुख श्री एमनो स्वागत अभिवादन करशु। तमाम सह इंचार्ज श्रीओ सोशल मीडिया टीम बार लोकसभा परिवार એટલે કે જામનગર શહેર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા ખૂબ જ એક્ટિવ છો, યુ ઓલ આર વેરી વેરી પ્રોમિનન્ટ એન્ડ વેલ નોન પર્સનાલિટીઝ અલગ અલગ પ્લેટફોર્મ પર. બેન તરફથી એવું સૂચન સૂચના અને એક ખાસ એમના તરફથી કે મને સાંભળવું ગમશે આ જે યંગસ્ટર્સ છે જે સોશિયલ મીડિયા ઉપર આટલા એક્ટિવ છે, આપ આપના પ્લેટફોર્મ વિશે આપની એક્ટિવિટી વિશે એની હકારાત્મકતા અને સકારાત્મકતા વિશે જો કશું કહેવા માંગતા હો મંચ આપનો છે બેન તરફથી, કારણ કે આ આખા આયોજનમાં બેનનો મુખ્ય વિચાર એમનો આ જ છે. આવો પ્લીઝ બરાબર આપણે પેલી ગેમમાં વાત થઈ હતી ખબર છે, પેલા રજૂઆત કરવી એ સૌથી અગત્યનું છે ને, પેલા રજૂઆત કરીએ એ અગત્યનું છે. આવો આપણું નામ તમે જેમ કીધું કે રજૂઆત કરવી એ સૌથી અગત્યની વાત છે, શરૂઆત કરવી એ અગત્યની વાત છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી સોશિયલ મીડિયા એન્ફોર્સમેન્ટમાં જે નાના મોટા તમામને બોલાવ્યો ને, ખરેખર મોટી વાત છે. અમારા જેવા લાખો ફોલોઅર એને તો બધા બોલાવ્યો, એની જરૂર હોય બધાને, પણ જે લોકો શરૂઆત કરી રહ્યા છે એને બોલાવવાની બહુ મોટી વાત છે. તો એ દિવસની વાત છે જ્યારે હું સીએસ ફાઇનલમાં હતો. સીએસ ફાઇનલ છોડી અને મેં મારા પહેલા કુકિંગ શોની શરૂઆત કરી એ દિવસે કે જે દિવસે 250 રૂપિયાનું જીડી મોબાઈલ મેં ઇન્ટરનેટ હતું અને એ શો મેં મારા ભાઈંગા પેલા ઇંગ્લિશમાં, મને ખાલી કુકિંગ સિવાય કાંઈ ન આવડતું. તેમ છતાં જેમ કીધું કે શરૂઆત કરવાની અગત્યતા છે, એ તો તમે શરૂઆત કરી દીધી કંઈ પણ વિચાર્યા વગર. તો જો તમે શરૂઆત કરો ને તો ક્યાં પહોંચી શકો, ઘણા લોકો આમાંથી મને જે નજીકથી જાણતા છે ખબર જ છે ક્યાંથી ક્યાં પહોંચી ગયો. અને હું ખીજડીયા જેવા એક નાના ગામમાં રહેવા છતાં બી આખી દુનિયાના લોકો મને ત્યાં રૂબરૂ મળવા માટે આવે છે. સૌથી મોટી વાત છે કે સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઇમ્પેક્ટ છે. અને આજે મારા કારણે ખાસ કરીને ઘણા લોકોને રોજગારી ક્રિએટ થયો છે. મારું જોઈ મારાથી ઇન્ફ્લુઅન્સ થઈ હજારો ચેનલો સ્ટાર્ટ થઈ છે અને કેટલી સો ચેનલો મેં સ્ટાર્ટ કરેલી છે. તમામ વાતો મને કરવા છે અને આપણે દેશી વાનગીઓ માટીના વાસણો વપરાતો થયા છે, ઓર્ગેનિક ફૂડ લોકો વેળા છે અને એમાં હું કામ કરું છું એ વાતનો મને ગર્વ છે. અને હું જામનગરમાં સૌ એક નાના એવા ગામમાં રહું છું અને ખેડૂત પુત્ર છું એ વાતનો મને ગર્વ છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન. પંડ્યા ક્યાં છે? નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી
નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના પ્રધાનમંત્રી તરીકેના અને કેન્દ્ર સરકારમાં એમના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થયા હોય અને એના અનુસંધાને આજે 12 જામનગર લોકસભા ની આપણી આ પ્રોમિનન્ટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મીટમાં આપણે સૌને મળવાની આજે તક મળી હોય અને આ બેસિકલી આ મીટ જે છે એ મીટ એક્સચેન્જ ઓફ આઈડિયાઝ જે છે એમાં તમારામાંથી પણ કંઈક મેળવવાનું છે અને જે કાર્યો છે એનો એક રિપોર્ટ કાર્ડ પણ તમારા સુધી મૂકવાનો છે કારણ કે તમે બહુ મોટા લાર્જર એસ્પેક્ટ ઉપર એને પ્રેઝન્ટ કરી શકો છો રિપોર્ટ કાર્ડ દેવો એ માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે વ્યક્તિગત રીતે એને બળ આપે છે અને એનો આગ્રહ રાખે છે લોકો વચ્ચે જાઓ ત્યારે બિલકુલ રિપોર્ટ કાર્ડ લઈને જ જાઓ જોઈએ તા 9 વર્ષનો આપના સુધી કાયદેસર એક રિપોર્ટ કાર્ડ પ્રેઝન્ટ કરી શકીએ આપના માધ્યમથી એને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ એ ઉદ્દેશ્યથી પણ ક્યાંક આપણે સૌ આજ મળ્યા છીએ ત્યારે તકે આપણી વચ્ચે ઉપસ્થિત કારણ કે જિલ્લાની આખી ટીમ મારી સાથે કાલાવડ મારો પ્રવાસ હતો સવારે 9 વાગ્યાથી અને ઉછેલી ત્યાં સભા લાભાર્થીઓની એક સભા એડ્રેસ કરી એમને બધાને લાભાર્થીઓને મળીને હું જામનગર પહોંચી પણ હજી એ લોકો નીકળી નથી છે કારણ કે ત્યાં હજી ઘણું બધું પેન્ડિંગ છે એટલે જિલ્લાની આજે મુખ્ય ટીમ આપણી વચ્ચે અત્યારે હજી નથી કારણ કે કાલ મળે છે આપણી વચ્ચે છે અધ્યક્ષ શ્રી વિમલભાઈ ઉપસ્થિત છે અલગ અલગ સ્થળે અલગ અલગ કાર્યક્રમો ઘણાના એક જ કન્ટ્રી થી લિમિટેડ ઓફકોર્સ એક કન્ટ્રી તમને વધુ ફોલો કરે એક એરિયા તમને વધુ ફોલો કરે મને પેન જામનગર લોકસભા વધુ ફોલો કરે સ્વાભાવિક વાત છે પણ ઘણા બધા લોકોના એનાથી પણ બહાર જઈ પોતાના ક્ષેત્રથી પણ બહાર જઈને ઘણા બધા ફોલો કરે છે પોતાના રાષ્ટ્રથી પણ બહાર જઈને બહુ ફોલો કરે છે મોટા લીડર એટલે મારો કહેવાનો આખો તાત્પર્ય એ છે એ મારી સામે તમે જે 12 લોકસભાના બધા જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત છો તમારા બધાના અલગ અલગ કારણો છે તમારા ફોલોઅર્સ હોવાના તમારી વ્યક્તિગત ટેલેન્ટ છે તમારી વ્યક્તિગત ક્રિએટિવિટી છે તમે ખાલી પાર્ટી સાથે જોડાયેલા છો એટલે પાર્ટી પરિવાર સાથે તમારા એ બધા ફોલોઅર્સ છે અહીંયા અમારી એક જે આખો ઉદ્દેશ્ય છે તમને બધાને અહીં બોલાવવાનો તમે બધા ખૂબ ટેલેન્ટેડ છો તમે બધા પર્સનલ તમારા ફોલોઅર્સ આખો એક મોટો એક સમૂહ ધરાવો છો પણ આમાં પાર્ટીનો આખો હેતુ એના એક વાત પણ થઈ કે આપણે બધાને યાદ કરીને બોલાવ્યા છે ખૂબ સારી વાત કહેવાય તો પાર્ટીનો આખો હેતુ તમને બધાને કરવાનો મારો આ ક્ષેત્રના સાંસદ તરીકે તમને બધાને ઇન્વાઇટ કરવાનો આઈટીએસએમ ની ટીમનો આખો એ તમને બધાને ઇન્વાઇટ કરવાનો એટલો જ છે કે અમે કાયદેસર તમારી વચ્ચે અમારા 9 વર્ષનો રિપોર્ટ કાર્ડ મૂકીએ અને તમને સાચા અર્થમાં આ રાષ્ટ્ર નિર્માણ ની જે ગતિ અત્યારે છે એને વધુ વેગ ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમ હવે કોઈ એમ વિચારે કે ભાઈ હું તો સિંગર છું અને મારા ફોલોઅર ફેન ફોલોઇંગ છે તો બધા મારા ટેલેન્ટ ને લીધે છે બીકોઝ ધે લાઈક ટુ બી આઈ સિંગ ધ વે આઈ પ્રેઝન્ટ માય સોંગ્સ ધ વે આઈ એમ આઈ મતલબ મારો અવાજ જે રીતનો છે એના લીધે ફેન ફોલોઇંગ
તો હું આ કેવી રીતે બેનકે છે ને સાર્થક કરીશ? અથવા તમે માત્ર રસોઈ ક્રિએટિવિટી એનાથી જોડાયેલા છો, મતલબ ખરી ઉદાહરણ આપું છું, એવું નથી કે તમે નહીં કરી શકો, તમારે તમારી અંદર મારાથી વધારે ક્રિએટિવિટી હશે. આ તો હું અને હું ઘણું બધું એવું કહીશ કે તમને એમ લાગશે એ તો એક એક પોઈન્ટ સુધી કહી શકે, આનાથી ચાર પોઈન્ટ આગળ હું કહી શકું. એટલે હું એવું નથી કહેતી કે આઈ એમ ધી અલ્ટિમેટ પર્સન ટુ સ્પીક ઓન ધીસ, નહીં. પણ મારું જે ઓબ્ઝર્વેશન છે, મારો જે વિચાર છે, હું તમારી સમક્ષ પ્રેઝન્ટ કરું છું. અને મારી રિક્વેસ્ટ છે એમાં પણ કોઈ એડ ઓન કરવા માંગે તો મારું પ્રેઝન્ટેશન પૂરું કરી શકું, પછી તમે એક એક મિનિટનો સમય લઈને એડ ઓન કરી શકો, બહુ ગમશે. બીકોઝ આપણે મહિના છીએ, આ કોઈ મોનોલોગ માટે મહિના જ નથી, આપણે એક એક્સચેન્જ માટે જ મહિના છે. હું આખું પ્રેઝન્ટ કરું એ પછી ક્યાંક તમે તમારા કાર્યમાં એને આવરી લો, તમારી ટેલેન્ટમાં એને વણી લો. જરૂરી નથી તમે એક જ રીતે પ્રેઝન્ટ કરો કે ઓકે WHO નું વિશ્વનું એકમાત્ર સેન્ટર આપણે જામનગરમાં મળ્યું, એવી જ રીતે પ્રેઝન્ટ કરવું નથી. અને તમે તમારી રીતે જે જે વસ્તુ માટે લોકો તમને ફોલો કરે, તમારી જે ટેલેન્ટ માટે લોકો તમને ફોલો કરે છે, એ રીતે પણ એને પ્રેઝન્ટ કરીશ. ત્યાં જે જામનગર આખો સંસદીય મત વિસ્તાર છેવાડાનો મત વિસ્તાર પણ આપણે ખુશ પણ એમ થવાય કે ભારતની અને ભારતની નેતૃત્વની કેટલી મોટી નોંધ છે. આટલી દોડધામ, આટલી થકાણ પછી પણ આટલી ઊર્જા સફર રજૂઆત માટે એક વખત આપણે પૂરી ઊર્જા સાથે આપણે ત્યાં બેઠા છીએ ને ઉભા છીએ ને એક વખત બેનને પણ ખૂબ જોરદાર તમારા ધૈર્ય બદલ ખૂબ ખૂબ આભાર. અને હા, તમે જે જે કઈ સેલ્ફી લો હાલો મિત્રો, તો વાંચી ફ્રી થયા ને આવી ગયા છો અહીંયા જમવા ડિનર માટે. અહીંયા જમાવટ છે હું લાઈનમાં. હાલો, તો હવે થોડા જાજી પેટ પૂજા કરી લઈ.
કઠણ પાણા જેવા પડ્યા બેન ગામડા ના. હાલો જમી લીધું. હા બધા વ્લોગ માં હે ને એન્ડ કરવામાં છે અહીંયા. હવે હાલો તો જમી લીધું અને પૂનમ બેને જો મારી હારે જઈમાં બધા હારે જઈમાં બહુ મજા આવી. અને હવે આપણે વ્લોગ નો અહીંયા એન્ડ કરવો જો હે, કેમ કે અહીંયા હવે માંડું અંધારું આવવા. બાઇક લઈને આવ્યા હા, કેટલા કિલોમીટર માલદે ભાઈ? 60-70 થઈ જાય આપણે. 70 કિલોમીટર જેવું થાય છે. ખરેખર ખોયલું ઘડીક વાર કઈ કરી નઈ. વ્લોગ જોતા હોય રમેશભાઈ નો તો લગભગ આપણા ગામ ના બધું દાંત જ કાઢે. માલદે ભેગો હોય ત્યાં પછી જરવાય નઈ. સારું હાલો હવે અહીંથી નીકળી વિડિયા નો અહીંયા એન્ડ કરી દઈ. ચાલો આવજો. રામ રામ.